વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો દોસ્તો આજે આપણે ઓક્સિજન પ્લાન્ટ કેવી રીતે ઉગાડવો તે જોઈશું. તો દોસ્તો આપણે લઈ લીધી છે માટીને, માટીના અંદર ખાતર પૂરી લીધું છે, છાણી ખાતર. અને મિત્રો આ છે કોકોપીટ, જે પાણીને શોષણ સારી રીતે કરે છે અને છોડની વૃદ્ધિ પણ સારી થાય છે. તો મિત્રો આ હતા છોડ જે આપણે નર્સરીમાંથી લાવ્યા હતા, અને આ છોડની અંદર ઘણા બધા નાના નાના છોડ છે. આપણે અલગ અલગ આને ઉગાડીશું કુંડામાં. તો આ રહ્યું કુંડું, અને કુંડામાં આપણે પહેલાં મિક્સ કરી દઈએ કોકોપીટ, ખાતર અને માટી. तो मिक्स कर दिए जल्दी. तो मित्रों जो आ रही छाणियु खातर, छाणियु खातर हूँ लगभग एक मुठ्ठी जेटलू लऊं छूं, अने कोकोपीट अने माटी એ પ્રમાણસર લઉં છું અને હવે કુંડામાં ભરી દઉં છું. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો, વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો. તો દોસ્તો હવે આને આપણે અલગ અલગ, પહેલાં જે છોડ એક જ કુંડામાં હતા તેને આપણે અલગ અલગ છોડ કરીશું. તો મિત્રો પહેલાં આપણે જે છોડ છે એને બહાર નીકાળીશું. જો મિત્રો કેટલા બધા એના જે મૂળ છે તે બહારની તરફ જોવા મળી રહ્યા છે, એટલે આપણે બીજા કુંડામાં ઉગાડીશું. તો મિત્રો હવે એક એક છોડ આપણે અલગ કરીએ. જો મિત્રો આસાનીથી છોડ અલગ થઈ ગયો, સાચવીથી બધા છોડ આપણે અલગ અલગ કરીશું અને કેટલા છોડ નીકળે છે અંદરથી નાના નાના તે જોઈએ. હલો મિત્રો, તો જો છોડ આપણે બધા અલગ અલગ કરી દીધા છે અને એક જ કુંડામાંથી લગભગ 6-7 છોડ આપણને નાના નાના મળ્યા છે. તો મિત્રો આપણે મિક્સ કરેલી જે માટી હતી તેને આપણે થોડીક બહાર નીકાળી દઈશું, અને અંદર જે છોડ છે તે એક આંગળીથી જેટલો જ ઊંડો રાખીશું અને છોડ ઉગાડીશું, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો તમને વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો, વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. હલો મિત્રો, તો આપણે આ ઓક્સિજન જે પ્લાન્ટ છે તે આપણે ઉગાડી દીધું છે નાના કુંડામાં. તો મિત્રો હવે આની આજુબાજુમાં આપણે માટી નાખી દઈએ, જેથી કરીને છોડ એકદમ સારી રીતે બેસી જાય. અને હવે અહીંયા થોડું પ્રમાણસર જ પાણી આપણે નાખીશું. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો, અને વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.